गुड मॉर्निंग डियर मित्रों, धोरण 9 માં વિજ્ઞાન વિષયની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે એમાં આવ્યો. ચેપ્ટર નંબર 2 જેની અંદર આપણે છેલ્લે દ્રાવણ વિશે શીખી ચૂક્યા છે, પણ એ અભ્યાસ કરી ચૂક્યા છે દ્રાવણ વિશે. આજે હવે આપણે દ્રાવણના પ્રકારનો અભ્યાસ કરવાનો છે. શું? દ્રાવણના પ્રકાર. તો દ્રાવણના પ્રકાર એટલે શું? ધ્યાન રાખજો. તો દ્રાવણના પ્રકાર, તો દ્રાવણ જુદા જુદા પ્રકારના હોય. ઘન સ્વરૂપનું દ્રાવણ હોય, પ્રવાહી સ્વરૂપનું દ્રાવણ હોય છે, વાયુ સ્વરૂપનું દ્રાવણ હોય છે. આવા જુદા જુદા પ્રકારના દ્રાવણો હોય છે. જો ઘન સ્વરૂપનું દ્રાવણ હોય, કયા સ્વરૂપમાં હોય? ઘન દ્રાવણ હોય, તો આ ઘન દ્રાવણની અંદર દ્રાવ્ય અને દ્રાવણ બંને ઘન સ્વરૂપમાં હોય છે, એટલે બંને ઘન સ્વરૂપમાં હોય છે. દ્રાવ્ય અને દ્રાવણ બંને કેવા સ્વરૂપમાં હોય છે? ઘન સ્વરૂપમાં હોય છે. આ ઘન દ્રાવણ દેવડીઓ થોડું તમને વ્યવસ્થિત ખ્યાલ આવે રીતે લખી આપું કે જો દ્રાવ્ય અને દ્રાવણ અને એનું ઉદાહરણ આપણે લઈએ, બરોબર છે? તો જો ઘન દ્રાવણ હોય એની અંદર દ્રાવ્ય ઘન સ્વરૂપમાં હોય અને દ્રાવણ પણ ઘન સ્વરૂપમાં હોય, બંને ઘન સ્વરૂપમાં હોય, તો તેના માટેના ઉદાહરણો કયા આવે? તો એના માટેના ઉદાહરણની અંદર આવે મિશ્ર ધાતુઓ, બધી જ તાંબુ, પિત્તળ, સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, આ બધી જ મિશ્ર ધાતુઓ એ ઘન દ્રાવણના શું છે? ઉદાહરણ છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એમ પૂછે કે પ્રવાહી દ્રાવણ, કઈ દ્રાવણ આવે? પ્રવાહી. પ્રવાહી દ્રાવણની અંદર દ્રાવ્ય અને દ્રાવક અલગ અલગ સ્વરૂપમાં હોય, તો એની અંદર જો દ્રાવ્ય ઘન સ્વરૂપમાં હોય, કયા સ્વરૂપમાં હોય? દ્રાવ્ય ઘન હોય અને દ્રાવક તો પ્રવાહી જ હોય, તો ખાંડનું દ્રાવણ, કયું દ્રાવણ? ખાંડનું દ્રાવણ. ખાંડ એ ઘન સ્વરૂપમાં, પાણી એ પ્રવાહી સ્વરૂપમાં હોય છે, બરાબર? જો પ્રવાહી દ્રાવણની અંદર જ દ્રાવ્ય પણ પ્રવાહી હોય અને દ્રાવક પણ પ્રવાહી હોય, મતલબ કે બંને જે મિશ્ર થયેલ છે તે બંને કેવા સ્વરૂપમાં હોય? પ્રવાહી સ્વરૂપમાં હોય, તો બંને કેવા સ્વરૂપમાં હોય? પ્રવાહી સ્વરૂપમાં હોય, તો આયોડિન અથવા આલ્કોહોલ, જો દ્રાવ્ય વાયુ સ્વરૂપમાં હોય અને દ્રાવક પ્રવાહી સ્વરૂપમાં હોય, તો સોડા વોટર તમે જે પીવો છો, સોડા શોપ પર જઈને સોડા, તેમાં CO2 વાયુ ભળેલો હોય છે પાણીની અંદર. ત્રીજું વાયુ દ્રાવણ, તો વાયુ દ્રાવણ એટલે દ્રાવ્ય અને દ્રાવક. વિદ્યાર્થી મિત્રો, દ્રાવ્ય અને દ્રાવક બંને વાયુ સ્વરૂપમાં હોય. શું હોય? બંને વાયુ સ્વરૂપમાં હોય. મતલબ કે હવા, મતલબ શું આવશે? હવા, જેની અંદર બધા વાયુ સ્વરૂપમાં જ રહેલા હોય છે. તો આ જે છે તે દ્રાવણના જુદા જુદા શું છે? પ્રકારો છે. તે સિવાય અન્ય પણ દ્રાવણના પ્રકારો છે જેના વિશે આપણે હવે અભ્યાસ કરીએ. એ પહેલા અહીંયા શરૂઆતથી આપણે શરૂ કરીએ તો ધારો કે મિશ્ર ધાતુ એટલે શું? તો મિશ્ર ધાતુ એટલે બે કે બેથી વધારે ધાતુઓના સમાન મિશ્રણને શું કહેવામાં આવે છે? મિશ્ર ધાતુ. સો બે કે બેથી વધુ ધાતુઓના સમાન મિશ્રણને મિશ્ર ધાતુ એટલે કે
बे की तेथी वधारे धातु ना समान मिश्रण ने मिश्रण सामन ख्याल तो अपने आगे सामन विसमान मिश्रण सीखी गया बराबर मतलब के तत्वों गुणधर्म धरावे गुणधर्म आता है कि तत्वों गुणधर्म समान मिश्रण सीखी गया छे तो समान मिश्रण ना उदाहरण में शू आवे तो समान मिश्रण ना उदाहरण अंदर आवे तांबो प्लस पित्तल कासो निकल सो निकल क्रोमियम स्टील भेगा मे एट स्टेनलेस स्टील बने आ बदा जे छे ये शू छे मिश्र धातु ना उदाहरण छे आवा तो घणा बधा उदाहरणो छे बरोबर छे तो हवे आ जे छे मिश्र धातु ए मिश्र धातु ना शू आवे गुणधर्मो तो मिश्र धातु ना गुणधर्मो ए तमे कही दीधा समान मिश्रण होय छे तेना घटक तत्वो ने आपणे अलग करी सकता नथी ख्याल आवी गयो के पोताना गुणधर्मो शू करे छे गुमावी दे छे आ बधा मिश्र धातु ना शू छे गुणधर्मो હવે આ જે દ્રાવણ છે તે દ્રાવણના ગુણધર્મમાં તો વિદ્યાર્થી મિત્રો દ્રાવણના ગુણધર્મ કે કોઈ પણ દ્રાવણ કયા કયા ગુણધર્મો ધરાવે છે બરોબર તો પહેલું તો જે દ્રાવણ હોય છે એ સમાન મિશ્રણ છે અહીંયા કહ્યું આપણે દ્રાવણ એટલે મિશ્રણ છે સમાન એના કણોનો વ્યાસ એક નેનોમીટર કરતા પણ કેવો હોય છે ઓછો હોય છે પણ એને જોઈ શકાતો નથી પહેલો ગુણધર્મ તે સમાન મિશ્રણ છે કેવું મિશ્રણ છે સમાન મિશ્રણ છે બીજું કણોના વ્યાસ એક નેનોમીટર કરતા ઓછા હોય છે હોવાથી નરી આંખે જોઈ શકાય નહીં નરી આંખે શું કરી શકાય નથી જોઈ શકતા નથી આ બે ગુણધર્મ થયા એટલે કે આપણે આપણી આંખ વડે તેને જોઈ શકતા નથી આ જે કણો હોય છે તે અતિ સૂક્ષ્મ હોવાથી પ્રકાશના કિરણનું તે વિખેરણ કરી શકતા નથી એટલે કે કણનું કદ અતિ સૂક્ષ્મ હોવાથી પ્રકાશ નું વિખેરણ થતું નથી શું થતું નથી પ્રકાશ નું વિખેરણ થતું નથી એટલે પ્રકાશના કિરણો ફેલાઈ જતા નથી વિખેરણ થતું નથી મતલબ શું થશે ફેલાઈ જતા નથી બીજું ગાળણ માંથી સો ગાળણ પદ્ધતિ દ્વારા ઘટકોને અલગ પાડી શકાય નહીં ગાળણ પદ્ધતિ દ્વારા ઘટકોને આપણે અલગ પાડી શકતા નથી ખ્યાલ આવી ગયો રેડી
तो आज द्रावण ना गुणधर्म। बीजू के जो द्रावण ने एम तब पड़ी रखो तो एना जे त्रणो हो त्रणो के नीचे बेसी जता द्रावण ना जे त्रणो हो तो छूटा न पड़े भेगा ने भेगा रहे नीचे तड़िए बेसी जता नहीं। तो ख्याल आ द्रावण ना गुणधर्मो। हम द्राव्यता आए द्राव्यता समझिए पहला संतृप्त द्रावण असंतृप्त द्रावण संतृप्त द्रावण बीजू छे असंतृप्त द्रावण। संतृप्त द्रावण एटले के नियत तापमान ने द्रावण क्षमता जेटला द्राव्य पदार्थ ओगाळवामां आवे त्यारे बनता द्रावण ने शुं कहेवामां आवे छे संतृप्त द्रावण कहे छे। तो नियत तापमाने द्रावणनी क्षमता जेटलोज द्राव्य पदार्थ ओगाळवाथी बनता द्रावण ने संतृप्त द्रावण कहे छे। आ संतृप्त द्रावण नी अंदर वधारे द्राव्य पदार्थ ओगळी शकतो नथी। जेवी तेनी क्षमता छे ए क्षमता जेटलो ज पदार्थ ओगळे छे। जेम के हुं तमने एक सामान्य उदाहरण आपुं के आपणे खांड होय तमे 100 ml पाणी लो छो 100 ml पानी अंदर 100 ग्राम खांड ने ओगाळवी छे तो ते सरळताथी तेनी अंदर ओगळी जशे अने परिणामे जे द्रावण बनशे ते संतृप्त द्रावण कारण एनी क्षमता छे एटले ते ओगाळी शके छे। पण जो आ 100 ml द्रावण नी अंदर 1 किलोग्राम खांड ओगाळवी होय तो शक्य छे नहीं। माटे તે પોતાની ક્ષમતા કરતા વધારે પદાર્થને ઓગાળી શકતો નથી બરોબર। માટે એ સંતૃપ્ત દ્રાવણ કહેવાય નહીં। એટલે સંતૃપ્ત દ્રાવણ એટલે જે પોતાની ક્ષમતા જેટલા દ્રાવ્ય પદાર્થને શું કહે છે ઓગાળી શકે ત્યારે બનતા દ્રાવણને શું કહે છે સંતૃપ્ત દ્રાવણ કહે છે। બીજો પ્રકાર આપણે કહ્યો અસંતૃપ્ત દ્રાવણ। તો અસંતૃપ્ત દ્રાવણ એટલે શું તો જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતા ઓછી હોય મતલબ કે આપણે 100 ml પાણીમાં 50 ગ્રામ ખાંડ ઓગાળીએ તો હજુ પણ બીજી ખાંડ એમાં ઓગળી શકે બરોબર। તો ત્યારે આ 50 ગ્રામ ખાંડ ઓગાળ્યા બાદ જે દ્રાવણ બને એને શું કહે છે અસંતૃપ્ત દ્રાવણ। એટલે જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતા ઓછી હોય એવી હોય ઓછી હોય તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે। એટલે કે આપણે હજુ પણ ઘણો પદાર્થ તેમાં ઓગાળી શકીએ છીએ શું કહે છે ઓગાળી શકાય છે બરોબર। હવે એના પછી આવે છે દ્રાવણની સાંદ્રતા। હવે દ્રાવણની સાંદ્રતા કે દ્રાવણની સાંદ્રતા એટલે શું તો નિયત તાપમાને આપેલ જથ્થાના દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની શું કહેવામાં આવે છે સાંદ્રતા કહે છે। કે નિયત તાપમાને
तो नियत तापमाने आपेल द्रावण मा ओगळेला अथवा तो हाजर रहेला द्राव्य पदार्थना जत्थाने द्रावणनी सांद्रता कहे छे। शू कहे छे? द्रावणनी सांद्रता। फरी एक वार, नियत तापमाने आपेल द्रावणमां ओगळेला द्राव्य पदार्थना जत्थाने द्रावणनी शू कहेवामां आवे छे? सांद्रता कहे छे। એટલે દ્રાવણની સાંદ્રતા બરાબર સૂત્ર થશે કે દ્રાવણની સાંદ્રતા બરાબર દ્રાવ્યનો જથ્થો છેદમાં દ્રાવણનું કદ અથવા દ્રાવણનું કદ લખીએ તો પણ ચાલે। દ્રાવ્યનો જથ્થો છેદમાં દ્રાવણનો જથ્થો અથવા દ્રાવણનું કદ ગમે તે તમે લખી શકો છો। આ દ્રાવણની સાંદ્રતા એ તેની અંદર કેટલા પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલું છે તે દર્શાવે છે। એ 100 ml પાણીની અંદર 100 ગ્રામ ખાંડ લખી હોય તો 100/100 એટલે દ્રાવણની સાંદ્રતા 1 થઈ જાય છે, એવું દર્શાવે છે કે તેમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગળેલો છે। બરોબર, એ આના જુદા જુદા એકમો પણ છે, આગળ આપણે અભ્યાસ કરવાનો પછી આવશે। આ દ્રાવણની સાંદ્રતા જેના 2 પ્રકાર છે, કેટલા પ્રકાર છે? 2। પહેલો પ્રકાર એટલે કે વજનથી વજન આધારિત સાંદ્રતા। શું? વજનથી વજન આધારિત સાંદ્રતા। શું? વજનથી વજન આધારિત સાંદ્રતા। બરોબર, તો 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થ ના ગ્રામમાં દર્શાવેલા વજન ને શું કરી દે? 100 ગ્રામ દ્રાવણમાં વ્યાખ્યા જો 100 ગ્રામ દ્રાવણમાં વજન થી વજન આધારિત સાંદ્રતા। આ વજન થી વજન આધારિત સાંદ્રતા જેનું સૂત્ર થશે W/W, બંને વજન છે, 100 ગ્રામ એ પણ વજનમાં આવી જાય અને આ પણ વજનમાં આવી જાય, માટે W/W લખાય W/W। પણ આ જે વસ્તુ આવશે તે વસ્તુ પર્સન્ટેજમાં આવશે, વજન થી વજન ટકાવારી કહેવાય। શું કહેવાય? વજન થી વજન ટકાવારી। બરાબર, દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન અને ટકાવારીમાં શોધવાનું છે એટલે ગુણ્યા સો આવશે। બીજો પ્રકાર જેને કદથી વજન આધારિત સાંદ્રતા કહેવાય, શું? કદથી વજન વ્યાખ્યા એ છે, માત્ર અહીંયા બદલાશે, ગ્રામ ની જગ્યાએ મિલી કરી દેવાના। શું કરી દેવાના? મિલી એટલે 100 મિલી, મિલી એટલે કદ થઈ ગયું। બરોબર, દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામમાં દર્શાવેલા વજનને
કદથી વજન આધારિત ટકાવારી કહે છે. શું કહે છે? કદથી વજન આધારિત ટકાવારી. એટલે ડબલ્યુ બાય વી બરાબર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું કદ. શું લેવાનું? દ્રાવણનું કદ. વજન ગ્રામમાં આવશે, કદ મિલીમાં આવશે. અહીંયા બંને ગ્રામમાં આવશે. ગુણ્યા 100, ભૂલાય નહીં. તો આ જે થયું તે શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? સાંદ્રતા. દ્રાવણની સાંદ્રતા વિશે આપણે અભ્યાસ કરી શકીએ. હવે નિલંબન વિશે આવે. નિલંબિત દ્રાવણો આવું પણ કહી શકાય. અને શું કહી શકાય? નિલંબન અથવા તો નિલંબિત દ્રાવણો. નિલંબન દ્રાવણ. સાદી ભાષામાં હું તમને સમજાવી દઉં તો પાણીની અંદર તમે ચૂનાને ઓગાળો છો તો ચૂનો સંપૂર્ણપણે ઓગળી જતો નથી, પણ પાણી જે છે એ આપણને દૂષિત લાગે છે. કેવું લાગે છે? દૂષિત. અને ત્યારે જ્યારે દ્રાવ્ય પદાર્થ સંપૂર્ણપણે દ્રાવકમાં ઓગળે નહીં ત્યારે જે દ્રાવણ બને એને નિલંબન દ્રાવણ કહે છે. કે જે દ્રાવણમાં ઘન દ્રાવકના દ્રાવ્યના કણો પ્રવાહી દ્રાવકમાં વિખેરણ પામેલા હોય તો તેને શું કહેવામાં આવે છે? નિલંબન દ્રાવણ કહે છે, અથવા નિલંબિત દ્રાવણ પણ કહેવાય. કેવું દ્રાવણ કહેવામાં આવે છે? નિલંબિત દ્રાવણ પણ કહે છે. શું ફરી કહી? જે દ્રાવણમાં ઘન સ્વરૂપ દ્રાવકના કણો ઘન સ્વરૂપ દ્રાવ્યના કણો પ્રવાહી સ્વરૂપ દ્રાવકમાં ભળેલા અથવા તો વિખેરણ પામેલા હોય તો તેને નિલંબિત દ્રાવણ કહે છે. મતલબ કે સંપૂર્ણ બળી ગયેલા હોય નહીં, શું થયેલા હોય? તે છૂટા છવાયા હોય છે તો એને શું કહેવામાં આવે છે? નિલંબિત દ્રાવણ કહે છે. આ નિલંબિત દ્રાવણમાં તે સંપૂર્ણ છૂટા પડેલા હોવાથી તેને વિસમાન પ્રણાલી કહે છે. બીજું, તેના ઘટક કણોને નરી આંખે જોઈ શકાય. નરી આંખે જોઈ શકાય છે. ત્રીજું, કે જે નિલંબિત દ્રાવણ હોય છે એમાં પ્રકાશ પ્રસાર કરતા તેનું કદ, કણોનું કદ 1 નેનોમીટર કરતા ઓછું હોવાથી પ્રકાશનું વિખેરણ થતું નથી. મતલબ કે પ્રકાશ ફેલાઈ જતો નથી. બરોબર? શું થઈ જતું નથી? ફેલાઈ જતો નથી. સોરી, પ્રકાશનું વિખેરણ થાય છે, એટલે પ્રકાશ ફેલાઈ જાય છે અને કણો જોઈ શકાય છે. આપણે માટલાની અંદર અથવા ડોલમાં ચૂનનો પડદો પલાળ્યો હોય તો એ ચૂનાના જે કણો હોય છે એ કણોને આપણે સરળતાથી જોઈ શકાય છે. બીજું, કે મિશ્રણને, નિલંબિત કણોને મિશ્રણમાંથી દ્રાવણમાંથી સરળતાથી અલગ કરી શકાય છે. શું કહી શકાય છે? સરળતાથી અલગ કરી શકાય છે. ઉદાહરણ મેં તમને કહી દીધું નિલંબિત દ્રાવણનું, કે પાણીની અંદર ચૂનાને મિશ્ર કરવામાં આવે તો એ ચૂનાના કણો આપણને વિખેરિત સ્વરૂપમાં જોવા મળે છે, જે શું દર્શાવે છે? નિલંબિત દ્રાવણ દર્શાવે છે.
એજ પ્રમાણે બેરિયમ સલ્ફેટ ના ચણો જે હોય છે એ પણ દ્રાવણ ની અંદર વિખેરી સ્વરૂપમાં જોવા મળે છે, જે પણ આપણને શું દર્શાવે છે, નિલંબિત દ્રાવણ દર્શાવે છે. ક્યાં દ્રાવણો દર્શાવે છે? નિલંબિત દ્રાવણ દર્શાવે છે. હવે નેક્સ્ટ મિત્રો આવે છે કલિંગ દ્રાવણ. કયા દ્રાવણ વિશે આવે છે? કલિંગ દ્રાવણ વિશે આવે છે. જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ જેને વિક્ષેપિત કલા કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? વિક્ષેપિત કલા કહેવામાં આવે છે. દ્રાવ્ય પદાર્થ બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? વિક્ષેપિત કલા. એ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ, એ દ્રાવકમાં દ્રાવક જેને વિક્ષેપન માધ્યમ કહે છે. શું કહેવામાં આવે છે? વિક્ષેપન માધ્યમ. શું કરે છે? જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ, એ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં હોય તો તેવા દ્રાવણને કલિંગ દ્રાવણ કહે છે. વિક્ષેપિત અવસ્થામાં એટલે કે તે સંપૂર્ણ તેમાં મિશ્ર થઈ ગયેલ હોય નહીં, મતલબ કે તરતા જ હોય, તે કણો તરતા જોવા મળે, ત્યારે કેવું દ્રાવણ કહે છે? કલિંગ દ્રાવણ. તો કલિંગ દ્રાવણ દ્રાવ્ય પદાર્થને શું કહેવામાં આવે છે? વિક્ષેપિત કલા. અને જે દ્રાવક હોય છે તેને આપણે વિક્ષેપન માધ્યમ કહે છે. દ્રાવ્યને શું કહેવામાં આવે છે? વિક્ષેપિત કલા. અને દ્રાવકને શું કહેવામાં આવે છે? વિક્ષેપન માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. આ કલિંગ કણો એ માધ્યમની અંદર નિલંબિત હોય છે, મતલબ કે તરતા જોવા મળે છે. કલિંદ્રાવણ, યાદ રાખજો, કલિંદ્રાવણ બરાબર વિક્ષેપિત કલા પ્લસ વિક્ષેપન માધ્યમ. વિક્ષેપિત કલા પ્લસ વિક્ષેપન માધ્યમ એટલે શું થઈ જશે? કલિંગ દ્રાવણ થાય છે. બરોબર, રેડી? હવે વિદ્યાર્થી મિત્રો આવે છે ટિન્ડલ અસર. કઈ અસર હશે? ટિન્ડલ અસર. આ અસર જેની શોધ ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે કરી હતી. શોધ કોણે કરી હતી? ટિન્ડલ. વૈજ્ઞાનિક દ્વારા તેની શોધ કરવામાં આવી હતી, માટે તેને કઈ અસર કહેવામાં આવે છે? ટિન્ડલ અસર કહે છે. આ કલિંગ કણો જે છે એનું કદ નાનું હોવાથી આપણે નરી આંખે જોઈ શકતા નથી. કલિંગ કણો નું કદ સૂક્ષ્મ હોવાથી નરી આંખે જોઈ શકાય નહીં, પરંતુ કલિંગ દ્રાવણમાંથી પ્રકાશ પસાર કરતા
તેર કણો જોઈ શકાય છે. તથા પ્રકાશ ફેલાઈ જાય છે. આ અસરને ટિન્ડલ અસર કહે છે. કઈ અસર કહેવામાં છે? તેને ટિન્ડલ અસર કહે છે. આપણે સામાન્ય ઉદાહરણ જોઈએ આનું ટિન્ડલ અસરનું. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ઘરે ઘરની છત ઉપર ગામડાઓમાં પતરા હોય છે, પતરામાં નાના કાણા પાડેલા હોય છે. આ કાણામાંથી આવતો પ્રકાશ જેમ જેમ અંદર આવશે તેમ તેમ વિસ્તરણ પામતો જતો તમે જોયો હશે. અને આ પ્રકાશની અંદર નાના નાના સૂક્ષ્મ કણો, ધૂળના રજકણો ઉડતા તમને જોવા મળે છે. પરિણામે આ ધૂળના કણો નોર્મલમાં આપણને નથી દેખાતા, પણ એ પ્રકાશની રેખામાં જ દેખાય છે. બીજું ઉદાહરણ કે ગાઢ જંગલ હશે તો તે ગાઢ જંગલની અંદર વૃક્ષો વચ્ચેના જે પાન જે પાસ પાસ હોય, જેમાં થોડી જગ્યા હોય તો પણ એમાંથી આપણને શું જોવા મળે છે? પ્રકાશમાં ધૂળના રજકણો જોવા મળે છે. વાહનની આગળની હેડલાઇટ હોય તો વરસાદ પડતો હોય તો આપણને આમ ના જોવા મળે, પણ એ વર્ષ હેડલાઇટના પ્રકાશની અંદર આપણને તે જોવા મળે છે. તો આ બધું જે દર્શાવે છે એ શું દર્શાવે છે? ટિન્ડલ અસર દર્શાવે છે. ઓકે, તો જય મિત્રો, આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.